મિત્રો આ છે નવાબ મોહમ્મદ ખાનજી ત્રીજા કે જેનો ઈરાદો હતો જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો હા તો મિત્રો આ છે ને હાથી ઉપર રાખવા માટેની મેઈન અંબાડી છે અહીંયા કે પહેલાના જમાનામાં રાજા મહારાજો હાથી ઉપર આ અંબાડી રાખીને આખા નગરની વિઝિટ કરતા હતા ને હા તો મિત્રો આ છે ને તાવદાન છે પહેલાંના જમાનામાં જ્યારે સહી રાજાને બહાર ફરવા માટે જવું હોય ને તો એ જો અહીંથી છે ને આખે આખું એક લાકડું બાંધી દેવામાં આવતું હતું પછી આની આગળ બે સૈનિક અને પાછળ બે સૈનિક એવી રીતે આ તાવદાન લઈને નીકળતા હતા અને જોઈ લો આ આગળથી આખે આખો આવો લુક આવે છે આનો આ તાવદાનનો તમે જો આ લોબીના સરસ મજાના ઝુમર છે ને રાજા મહારાજા કારણના ટાઈમના ઝુમર તમને યાદ આવશે એવા તમને ઝુમર દેખાશે હા હા તો મિત્ર આપણે જે અત્યારે ગુજરાતમાં અથાણું ખાઈએ છીએ એ પહેલાંના ટાઈમમાં અથાણું ભરવા માટેની બૈણી હતી એને આથણું ગેસ કહેવામાં આવતું હતું જો એ આચાર ભરવા માટેની આવડી મોટી મોટી બહેણી અહીંયા નવાબ કાળની અહીંયા રાખવામાં આવેલી છે હા તો મિત્રો જો આ મોટા મોટો આ સરસ મજાનો પંખો છે જે આજે હું આવી ગયો છું જૂનાગઢ નવાબના મહેલમાં કે જૂનાગઢમાં અત્યારે એક જગ્યા બનાવવામાં આવેલી છે કે જુ એક મહેલની અંદર એક જગ્યા બનાવવાની છે કે જેની અંદર જૂનાગઢમાં નવાબ કાળના અલગ અલગ વસ્ત્રો પાલખીઓ એના વાસણો તમામ તમને વસ્તુઓ અહીંયા જોવા મળશે તો ચાલો આપણે આજે ઇતિહાસના પન્નામાં જઈએ અને જોઈએ કે જૂનાગઢના નવાબી કાળમાં જે નવાબ રહેતા હતા એ કેવી રીતે રહેતા હતા હા તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે જૂનાગઢ સંગ્રહાલયમાં જૂનાગઢ સંગ્રહાલયમાં અંદર નોર્મલી એન્ટ્રી ટિકિટ ચાર્જિસ છે પાંચ રૂપિયા અને જો તમારે ફોટોગ્રાફી કરવી હોય તો ફોટોગ્રાફી માટેના ચાર્જીસ છે સો રૂપિયા અને જો વિડિયોગ્રાફી કરવી હોય તો વિડિયોગ્રાફીના ચાર્જિસ છે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા અહીંયા ચાર્જિસ રાખવામાં આવેલા છે જે આખા ઇન્ડિયામાં ક્યાંય પણ નહીં હોય પરંતુ અત્યારે અહીંયા પાંચસો રૂપિયા ચાર્જ રાખવા મળશે જે મેં તમારા લોકો માટે વિડીયો બનાવવા માટે પે કર્યા છે તો જો આ રીઓ આ છે જૂનાગઢ સંગ્રહાલય જેવી રીતે તમે જોઈ શકો તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરથી જોઈએ કે કેવું લાગે છે મિત્રો જો અત્યારે આપણે એન્ટ્રી ગેટ ઉપર આવી ગયા છીએ જો મેઇન એન્ટ્રી ગેટ છે જો અત્યારે એક વાગીને ઓલમોસ્ટ દસ મિનિટ થઈ છે અને આપણે અંદર એન્ટર થઈ છીએ જોઈએ હવે કેટલીક વાર લાગે છે આખા આખું ફરતા એ પણ હું તમને જણાવીશ જો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ તો રાજાશાહી દરમિયાનની જો આ જે બે ટોપું હોય ને અહીંયા સ્ટાર્ટિંગમાં બે ટોપું રાખવામાં આવેલી છે પછી જો રાજા રાજાશાહી ટાઈમનો જો આ લોગો તમને દેખાય ને અહીંયા અહીંયા લોગો દેખાડવામાં આવેલો છે પછી જો અલગ અલગ છે ને અહીંયા વિભાગો રાખવામાં આવેલા છે તો વિભાગો હું તમને બતાડું હા તો મિત્રો જો અહીંયા અલગ અલગ રાજા મહારાજાના ફોટા તમને જોવા મળશે જો આ વઝીર બાઉદીનભાઈ ફોટા રાખેલા છે પછી જો આ લોબી છે લોબીની અંદર જો આ સરસ સરસ મજાના મોટા મોટા ઝુમર અહીંયા રાખવામાં આવેલા છે જેવી રીતે તમે જોઈ શકો છો જો આ ઝુમર છે હવે જો અલગ અલગ ટાઈપના સેક્શન આવશે જેની અંદર જઈને તમે અલગ અલગ વસ્તુ જોઈ શકો છો રાજા રજવાડા કાળની જો પહેલાં વહેલું સેક્શન છે ચાંદી કળા વિભાગ તો ચાલો આપણે જઈએ છીએ અંદર ચાંદી કળા વિભાગમાં જેવી રીતે જોઈ શકો છો તો જો આવા અલગ અલગ ટાઈપના તમને છે ને જો અહીંયા ચાંદીના વાસણો જોવા મળશે જોઈ લો આ અલગ અલગ ટાઈપના રાજા મહારાજાઓ જે યુઝ કરતા એ ચાંદીના કાળના અહીંયા વાસણો રાખવામાં આવેલા છે જોઈ લો આ અલગ અલગ ટાઈપના વાસણો છે જે અહીંના રાજા મહારાજા યુઝ કરતા જો પછી જો આ તમે જેવી રીતે જોઈ શકો છો આ સુશોભનવાળી કંકાવટી પછી સાત ખાનાવાળી મોરભાત નકશીવાળી સુરાઈ ગુલાબદાની અને એ બધી જો રાખવામાં આવેલી છે જો આ ગુલાબદાનીને એ બધી રાખવામાં આવેલું છે જો પછી આ જો ચાંદીના છે ને કળશ જેવું રાખવામાં આવેલું છે ચાંદીનું જોગણીથી ભરેલું અટસીયું કહે છે પછી હાથમાં પહેરવાનો પહોંચો જો આને કહેવાય છે હાથમાં પહેરવાનો પોંચો જોઈએ કેવું સરસ મજાના છે હાથમાં પહેરવાના પૂંચો અને જે કેટલા મતલબ જાડી સાઇઝમાં તમને જોવા મળશે જો પછી જો આ છે ને આપણે જે રાજા મહારાજાના કામમાં જે કાળમાં જે ઓલી પિકદાની કહીને પા પિકદાની કે પાનદાની કહે ને કંઈક કહેવાય છે એ અહીંયા બનાવવામાં આવેલી છે જો પછી અલગ અલગ ટાઈપના જો અહીંયા ઓઝારો પણ રાખવામાં આવેલા છે આ જો પાનદાની રાખવામાં આવેલી છે અહીંયા જેવી રીતે તમને દેખાડ્યું હવે જો આગળ જાય ને તો અહીંયા જે મિલ્કના ને આપણે જે કહીએ ને મિલ્ક આપણે ચા ને બધું લેતા હોય એ માટેના ચાંદીના સામાન અહીંયા રાખવામાં આવેલા છે જોઈ લો પછી અહીંયા તાળું ને ચાવીને એ બધું રાખવામાં આવેલું છે રેડી પછી જો આગળ આવતા રહ્યો કે જો અલગ અલગ ટાઈપના તમને ચાંદીના જો ઘણા બધા વાસણો જોવા મળશે જો પછી આ દૂધને એ ને બધું એ કરવા માટેના જો અહીંયા અલગ અલગ ટાઈપના સાધનો તમને અહીંયા જોવા મળશે આ કર્યું ચાંદીનું જ છે હજી આખા આખું સેક્શન ચાંદીનું જ છે જો આ જો ચાંદીનું આખું ડ્રમ ટાઈપ હોય ને એ અહીંયા રાખવામાં આવેલું છે રેડી પછી જો હજી આગળ જઈએ છીએ તો આ જોઈએ જો આ જો ચાંદીનું આખું તાળું છે અને ચાવી છે અને જોઈ લો આ અલગ અલગ ટાઈપના સાધનો અહીંયા રાખવામાં આવેલા છે જેવી રીતે તમે જોઈ શકો છો જો અહીંયા જ્યારે તમે આવશો ને તો તમારે કોઈ પણ વસ્તુનું વિશે જાણવું હોય ને તો તમને લેખિતમાં લખેલું જો ચાંદીનો શાહી હુક્કો અફીન ઘૂંટવાની કરલ નાની પિસ્તોલ બરાબર ચાંદીનો શાહી હુક્કો રાખવામાં આવેલો જો આ ચાંદીનો શાહી હુક્કો છે પછી જો નાના નાની પિસ્તોલ રાખવામાં આવેલી છે જેવી રીતે તમે જોઈ શકો તમને છે ને બધી ડિટેલ છે ને અહીંયા જોવા મળી જશે જેવી રીતે તમે જોઈ શકો છો પછી જોઈ લો આ અહીંયા અલગ અલગ ટાઈપના જો બીજા ચાંદીના વસ્તુ લખેલું છે જો કેવી સરસ મજાની છે આ લગભગ છે ને ઓલા જે આપણા માટે જે ને એ બધું આવે ને એ મને લાખવામાં આવે છે આ માનગ માનપત્ર બરાબર જે પહેલાના ટાઈપમાં જે સંદેશોને એ બધું આવતું ને એ લગભગ આ એ જ છે એને એ જો અહીંયા રાખવામાં આવેલા છે કે ફોર એક્ઝામ્પલ એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો મોકલવામાં આવતો રાજાના કાળમાં એ સંદેશા માટેનો જો આ ચાંદીના બધા પત્રો રાખવામાં આવેલા છે તમને કેમેરામાં નહીં દેખાય અહીંયા પરંતુ હું તમને આમાં કહી દઉં કે એ લખવામાં આવેલો છે મિત્રો જોઈ લો આ હવે આપણે બીજા કમરામાં જઈશી આ જો ઝુમર તમે જો આ લોબીના સરસ મજાના ઝુમર છે ને રાજા મહારાજા કાળના ટાઈપના ઝુમર તમને યાદ આવશે એવા તમને ઝુમર દેખાશે બરાબર હવે આપણે આવી ગયા છીએ હથિયાર વિભાગ હથિયાર વિભાગ એટલે એવો વિભાગ કે જ્યારે જે રાજા મહારાજાના કાળમાં યુદ્ધ લડવા માટે જે હથિયારોનો ઉપયોગ થતો એ વિભાગમાં જોઈ લો અલગ અલગ ટાઈપની જૂના જમાનાની જૂના પિક્ચરમાં વપરાયેલી જે આપણે પિસ્તોલ જોતા ને આ પિસ્તોલનો ઉપયોગ અહીંયા રાખ કરવામાં આવેલો છે જો પિસ્તોલ અહીંયા રાખવામાં આવેલી છે જો અલગ અલગ પ્રકારની પિસ્તોલ છે અહીંયા પહેલાં પછી જો હવે આપણે જઈએ છીએ બીજા જગ્યાએ હવે જો આ છે ને આખે આખું પિસ્તોલના હથિયારું બનાવવા માટેનું જો સોરી પિસ્તોલની અંદર ગોળી આવે ને એ બનાવવા માટેની અહીંયા જે હથિયારો હોય ને એ રાખવામાં આવેલા છે આ બધી વસ્તુનો ઉપયોગ છે ને ગોળી બનાવવા માટે થતો હતો અને પ્લસમાં જો આઈ લો જૂના જમાનાની તમે પિસ્તોલ જોઈ લો કેવી સરસ મજાની પિસ્તોલ અહીંયા રાખવામાં આવેલી છે ખૂબ જ સરસ પિસ્તોલ છે જે તમને અહીંયા જોવા મળશે પછી જો હજી આપણે આગળ જઈએ એન્ટિક બધી પિસ્તોલ રાખવામાં આવેલી છે જેવી રીતે તમે જોઈ શકો છો બરાબર એન્ટિક પિસ્તોલું અહીંયા રાખવામાં આવેલી છે હજી જો આગળ જઈએ જો આ પિસ્તોલની ગન જો આ બધી ગન છે નીચે પિસ્તોલની જો બુલેટ ગ્રાફિક ગોળીઓના છરા જો આ ગોળીઓના છરા રાખવામાં આવેલા છે અને જો આ એન્ટીક એન્ટિક પિસ્તોલું રાખવામાં આવેલી છે જોઈ લો આ અલગ અલગ જો અહીંયા નાની એવી ટોપ ટાઈપ રાખવામાં આવેલો છે જોઈ લો તમે અને જો આખે આખી પિસ્તોલું જો આખું પિસ્તોલનું સેક્શન જો આ સરસ મજાની પિસ્તોલનું સેક્શન રાખવામાં આવેલું છે જો અલગ અલગ પિસ્તોલ તમે જ્યારે અહીંયા આવશો ને હવે આપણે આવ્યા છીએ તલવારોમાં જોઈ લો આ પહેલાંના ટાઈપની રાજા રજોડાની ટાઈપની તલવારું જો અહીંયા રાખો આવેલી છે તલવારું પછી જો અહીંયા ચાકુ ભાલા ને એવું બધું રાખવામાં આવેલું છે ચાકુ ભાલા અને જેવી રીતે તમે જોઈ શકો છો પછી જો અહીંની બીજી તલવારું રાખવામાં આવેલી છે તલવારું પછી આ જો કોઈ પણ ઘાને રોકવા માટેનું જો વચ્ચેનું હોય ને એ રાખવા આવે અને ચારે ચારે સાઈડ નકરા જો ચાકા તમને જોવા મળશે અલગ અલગ ટાઈપના જો પછી છે ને આ છે ને જો એ વાઘદાત છે જે હાથમાં પહેરવાના હોય તમે હાથમાં પહેરો ને પછી સામે કોઈનું યુદ્ધ યુદ્ધ થાય ને મારા માટેના એ દાંત રાખવામાં આવેલા છે અને જો અલગ અલગ ટાઈપના મને લાગે છે આ બોમ છે અહીંયા રાખવામાં આવેલો છે આ બોમ્બ છે જ્યાં રાખવામાં આવેલ જો પછી આ છે ને તલવારું છે આ તલવારું જો પાછી બીજી ટાઈપની અહીંયા તલવારું દેખાડવામાં આવેલી છે પછી જો આ ભાલા છે ભાલા આપણે એકબીજાને મારીએ ને આ એ ટાઈપના જૂના જૂના જમાના જૂનાવાળી કાળના અહીંયા ભાલા રાખવામાં આવેલા છે પછી જો આ છે ને આના પપૂળું હસ્તસંઘ કહેવામાં આવે છે આને સંઘ ટાઈપ જ કહેવામાં આવે છે કે યુદ્ધની શરૂઆત થાય ને ત્યારે આ પપુડાનો ઉપયોગ થાય છે કે પપોડો ઉગાડીને યુદ્ધની શરૂઆત ઘોષિત કરવામાં આવે છે આ એ ટાઈપનું પપોડું છે જોઈ લો આ સરસ મજાનું યુદ્ધનું પપુડું રાખવામાં આવ્યું છે પછી જો અહીંયા અલગ અલગ ટાઈપના ચાકા રાખવામાં આવેલા છે આ ચાકા જોઈ લો તમે કેવા સરસ મજાના અહીંયા રાખવામાં આવેલા છે બરાબર તો આટલો આ જો આખા આખું સેક્શન હતું અહીંયા પૂરું થાય છે હવે આપણે ઉપર જઈએ અને જોઈએ કે ઉપર શું છે તો મિત્રો હવે આપણે જાશું ઉપર તો ઉપર જવામાં જો આ જોઈ લો આ લાકડાની સીડી છે જો આ જૂના જમાના ટાઈમની જે લાકડાની સીડી હોય ને એનો અહીંયા ઉપયોગ રાખવામાં આવેલો છે કે જૂના મહેલ ટાઈપમાં તમે આવ્યા હોય ને મ્યુઝિયમમાં એનો જ ઉપયોગ થાય નહીં દે આ તો મિત્રો જોઈ લો જૂના જૂનાની ટાઈપના જો લાકડાના લાકડાની સીડી જોઈ લો આખે આખી આપણે લાકડાની સીડી ચડીને હવે ઉપર જઈએ છીએ જો ઉપરનો આ વિભાગ આવી ગયો છે ચાલો ઉપર જો આપણે પહોંચી ગયા છીએ અને ઉપર જો તમને આવી મૂર્તિઓની બધી જોવા મળશે જોઈ લો આ મૂર્તિ છે અને સ્વચ્છતામાં અહીંયા સહયોગ આપવો તમારે રેડી હવે આપણે આવી ગયા છીએ કષ્ટ કળા વિભાગમાં એટલે કે વુડન આર્ટ સેક્શન એટલે કે જે રાજા રજવાડાના ટાઈમમાં છે ને જે જે ફર્નિચરનો ઉપયોગ થતો ને એનો આપણે અહીંયા જોવા માટે આવી ગયા છીએ તો જો ચાલો અંદર એક્ટર થઈએ છીએ જોઈ લો આખા આખામાં બધું ફર્નિચર જ લાખેલું છે હું તમને એક એક બતાડું જો આ જો ફર્નિચર છે પેટી છે અલગ અલગ ટાઈપની ટેબલ છે જોઈ લો આ બે અલગ અલગ ટાઈપની પેટી છે જો હવે જો અહીંયા જઈએ ને તો જૂના ટાઈપની એન્ટિક છે ને ઘડિયાળ તમને અહીંયા જોવા મળશે જોઈ લો ઘડિયાળ અમુકમાં એક તો ઓલું છે ને આપણે કહેવાય ને ઘડિયાળનો કાંટો એ પણ નથી લ્યા પરંતુ આ એન્ટિક ઘડિયાળ રાખવામાં આવેલી છે જોઈ લો આ પેટી અલગ અલગ ટાઈપની અહીંયા પેટી રાખવામાં આવેલી છે તમે અહીંયા આવશો ને તમને કોઈ પણ વસ્તુને અડવા માટેની મનાઈ કરવામાં આવેલી છે રેડી મનાઈ કરવામાં આવેલી છે અને હવે જો આ છે ને ડ્રેસિંગ ટેબલ જોઈ લો રાજા મહારાજા કાળનું ડ્રેસિંગ ટેબલ અહીંયા રાખવામાં આવેલું છે આ ડ્રેસિંગ ટેબલ જોઈ લો ઘરે મહારાણીઓ પોતાના કાળમાં અહીંયા પોતાની જાતને સુશોભિત કરવા માટે જો આ ડ્રેસિંગ ટેબલનો ઉપયોગ કરતી હતી અત્યારે આપણે આમાં આપણું મોઢું જોઈને થોડુંક વાળ બાળ ઉડાવીએ છીએ તો આ જૂના જમાનાના ટાઈપનું ડ્રેસિંગ ટેબલ કે જે તમે જોઈ શકો છો એ સરસ મજાનું પછી જો આ પેટી છે પછી છે ને પહેલાંના ટાઈમમાં આવા પાર્ટીશન આવતા કે એક જગ્યાને બીજી જગ્યાથી દૂર કરવા માટે જો આવા ટાઈપના પાર્ટીશનનો યુઝ થતો અને જોઈ લો આ કેવું સરસ મજાનું પાર્ટીશન છે પછી જો આ ટેબલ છે અલગ ટાઈપનું પછી જો આ હા તો મિત્રો આ છે ને લગ્ન મંડપ છે મોહમ્મદ ખાનનો જોઈ લો આ આખે આખો લગ્ન મંડપ બનાવેલો છે મોહમ્મદ ખાનની જો જેવી રીતે એની અહીંયા ચલચિત્રવાળી આકૃતિ અહીંયા બનાવેલી છે જોઈ લો આખો આખો આ લગ્ન મંડપ હતો મોહમ્મદ ખાનજીનો જોઈ લો આખો હું તમને થ્રી સિક્સટી બતાડી દઉં છું જે તમને અહીંયા જોવા મળશે હા તો મિત્રો આ નવાબના છોકરાનો પલંગ છે આખે આખો ચાંદીનો પલંગ રાખવામાં આવેલો છે જેવી રીતે તમે જોઈ શકો છો એ તો આ નવાબના છોકરાનો પલંગ છે હા તો મિત્રો આ જૂના જમાનાની ઘડિયાળ છે કે જેની અંદર અગિયાર કે બાર વાગે એક્ઝેક્ટ ટાઈમ થાય ત્યારે બોલો જો કુકડો બહાર નીકળતો એની જેમ જો અહીંયા ચકલી રાખવામાં મળે છે આ ચકલી બહાર નીકળતી છે મને તો તમને જૂના જમાનાની ઘણી બધી અહીંયા તમને એન્ટીક વસ્તુઓ જોવા મળી જશે મિત્રો હવે આપણે આવી ગયા છીએ કાચકળા વિભાગમાં તો જો આની અંદર છે ને તમને અલગ અલગ કાચની છે ને વસ્તુ રાજા મહારાજા કાળની રાજા મહારાજા કાળની તમને જોવા મળશે હા તો મિત્રો અહીંયા જેટલી પણ આઈટમ રાખેલી છે ને આ બધી નવાબના જ્યારે લગ્ન હતા ને એમાં જે ગિફ્ટ આપવામાં આવેલી છે ને આ નવાબની આખે આખી ગિફ્ટ છે જો આમાં એક એક ગિફ્ટ તમને દેખાડું સરસ મજાની કેવી રીતે ગિફ્ટ અહીંયા અને કઈ કઈ ગિફ્ટ આપેલી છે કાચની બધી એ તમને બતાડું જોઈ લો પહેલાં પહેલાં તો અહીંથી સ્ટાર્ટ કરીએ એ છે જો આ છે આ ફૂલદાની આવે ને અલગ અલગ ચાઇનીઝ પોટ ટાઈપની ફૂલદાની અને એ બધું અહીંયા રાખવામાં આવેલું છે પછી જુઓ આખા આખું આ ફૂલદાની ને ફ્લાવર પોટ ને એની જેવી જો અલગ અલગ ટાઈપની વસ્તુઓ અહીંયા રાખવામાં આવેલી છે સરસ મજાની જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે છે પછી જો અહીંયા પાછું કંઈક રાખવામાં આવેલું છે યુરોપિયન બનાવટની મીણબત્તી રાખવા માટેનું સ્ટેન્ડ જો આ યુરોપિયન બનાવટની મીણબત્તી રાખવા માટેનું સ્ટેન્ડ રાખવું હા હા તો મિત્રો આપણે જે અત્યારે ગુજરાતમાં અથાણું ખાઈએ છીએ એ પહેલાંના ટાઈમમાં અથાણું ભરવા માટેની બહણી હતી એને આથણું અભ્યાસ કહેવામાં આવતું હતું જો એ આચાર ભરવા માટેની આવડી મોટી મોટી બહેણી અહીંયા નવાબ કાળની અહીંયા રાખવામાં આવેલી છે જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો હા તો મિત્રો આ કાચનું આખે આખું બેડું છે જે આપણે પાણી ભરવા માટે યુઝ કરીએ છીએ એ જો આખે આખું અહીંયા કાચનું નવાબ કાળનું અહીંયા પડ્યું છે તો મિત્રો જો આ પહેલાના ટાઈમમાં જે ઊભો અરીસો રાખવામાં આવતો ને ઊભા ઊભા અરીસા જ છે અત્યારે જે એનું ઊભું રાખવા માટેની વસ્તુ હતી ને એ અત્યારે તૂટી ગઈ છે એટલે એને આવી રીતે વ્યવસ્થિત સંભાળીને અહીંયા એક છે વાસામાં બીજો છે એવી રીતે બે રાખવામાં આવેલા છે અહીંયા હા તો મિત્રો જો આ લોબીના સેકન્ડ ફ્લોર ઉપર લોબીના ઝુમરમાંથી જો આ એક ઝુમર બીજા નંબરના ઝુમરમાં જો મોહમ્મદ ખાન છે ને એનો જે રાજા હતો ને એનો ફોટો પણ રાખવામાં આવેલો છે જોઈ લો આ કેવો સરસ મજાનો ફોટો છે ઝુમરમાં એ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને જોવા મળશે સરસ મજાનો ફોટો જો આ પેલું નહીં અને આ બીજું જ ઝુમર છે આ પેલું નહીં અને બીજા ઝુમરમાં તમને અહીંયા જોવા મળશે સરસ મજાનો ફોટો તો ચાલો હજી આગળ જઈએ અને બીજા જો સેક્શન આપણે જોવાના છે ને એ સેક્શન કમ્પ્લીટ કરીએ હા તો મિત્રો આ જો ફાતિમા બેગમનો ફોટો રાખ્યો છે એ માણાવદર રાજ્યના રાજાની બેગમ હતી ફાતિમા બેગમ જેવી રીતે તમે જોઈ શકો છો જો અહીંયા આ ટેબલ પણ એક ખા શાખાનું રાખ્યું જો સામે વાંચ્યું એક ડ્રેસિંગ ટેબલ રાખવામાં આવેલું છે ટેબલ છે અહીંયા મોટું પછી જો અહીંયા ટેબલ રાખવામાં આવેલું છે પછી જો વાં પણ ડ્રેસિંગ ટેબલ ને ટેબલ છે હવે જો આની વસ્તુની વાત કરીએ ને તો આ જૂના જમાનાની મહારાણીને લઈ જવા માટેની જો પાલખી અહીંયા રાખવામાં આવેલી છે કે પહેલાંના ટાઈમમાં જે મહારાણી હતા ને એને આમાં બેસાડીને લઈ જવામાં આવતી જો જે સૈનિકો હતા ને સૈનિકો એ બધા અહીંયા ઊભા રહી જતા હતા અને એ જો આ પાલખીમાં બેસાડીને લઈ જતા હતા મહારાણીને જોઈ લો આ મહારાણીની પહેલાંના ટાઈમની પાલખી છે જો આખે આખી ચાંદીની પાલખી છે અહીંયા જેવી રીતે તમે જોઈ શકો છો તો હવે જો બીજું અહીંયા પાછળ છે ને જોઈએ તમને બતાડીએ જો આખો છે ને આ નવાબનો દરબાર છે ઊભા રહ્યો જો હું તમને અંદરથી બતાડું જો આખે આખો છે ને નવાબનો દરબાર છે જો આમાં તમને ઓલમોસ્ટ સાઠક જણા જેવા બેસી જાય ને જો સાઠક જણા બેસી જાય ને એટલું જો મોટું મોટું અહીંયા નવાબનો આખો ડાયરો રાખવામાં આવેલો છે રેડી વચ્ચે જે એ મેઇન તમને ખુરશી દેખાય છે ને જો અહીંથી સામે એ ચેરમાં છે ને નવાબ બેસતા હશે એવું લાગે છે અને જો ચારે બાજુ સ્ટીલની ચેર છે પછી જો જૂના નવાબી કાળના સોફા રાખવામાં આવેલા છે અહીંયા અને જોઈ લો આ સાઠક જણાની કેપેસિટીવાળું સિટિંગ જેટલું છે અને આ જો મારા સામે જો ચલચિત્ર વાઘનું ચલચિત્ર રાખવામાં આવેલું છે તો તમને અહીંયા આવશો ત્યારે આટલી આટલી સરસ મજાની વસ્તુઓ જોવા મળશે હા તો મિત્રો જોઈ લ્યો અહીંયા આ પાલખીના સેક્શનમાં આવીએ છે પરંતુ જો અહીંયા તમને હું બતાવી દઉં કે આખે આખું આ વર્ક કેવી રીતે કરે છે જો પહેલાં વહેલાં તો આ છે ને એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચ બધે બધે પાછળ ગાલીચા રાખવામાં આવેલા છે એટલે હાથીની ઉપર છે ને પેલા વહેલા ગાલીચા રાખવામાં આવેલા છે ગાલીચાની ઉપર છે ને આ જે તમે કહ્યું ને આમ અંબાડી અંબાડી રાખવામાં આવેલા છે અંબાડી રાખી દીધા પછી જો આ ચાંદીની સીડી છે ને એમાં જ્યારે રાજા પોતાના મહેલમાંથી નીકળે ને ત્યારે ચાંદીની સીડીનો ઉપયોગ કરવામાં આવે છે એને બેસાડવા માટે પછી બહાર જ્યારે એને નીકળવું હોય બહાર ગમે ત્યાં લઈ જાવી હોય ત્યારે આ લાકડાની સીડીનો ઉપયોગ કરવામાં આવેલ છે એના માટે અને આ લાકડાની સીડીનો ઉપયોગ કરીને રાજાને પાછા ઉતારવામાં આવે છે અને આ લાકડાની સીડી ભેગી લઈ જવામાં આવે છે રાજાને લઈ જવા માટે તો આ તમે જ્યારે અહીંયા આવશો ત્યારે આ તમે એમની મેં આખી આખી અહીંની હિસ્ટ્રી કહી દીધી કે કેવી રીતે આખે આખો આખંડ છે ને સજાવવામાં આવ્યો છે જો આ પહેલાંમાં વેલું ચિત્ર છે ને એ અહીંના નવાબ જો તમને આ ચિત્ર કદાચ દિવાન અમરજીતની છબીનું છે જો અમરજીત છે બરાબર પછી જો આ બીજાની વાત કરીએ ને તો હમીદ ખાન બીજા એનું છે અને પછી જો આ ત્રીજું ચિત્ર છે ને જો એ તમને જોવા મળશે નવાબ બહાદુર ખાનજી બીજા જૂનાગઢના શેરખાનના નામથી પણ ઓળખવામાં આવતા એનું અહીંયા ચલચિત્ર રાખવામાં આવેલું છે પછી જો અહીંયા જઈએ હવે જો અહીંના ચલચિત્રની વાત કરીએ ને તો અહીંના ચલચિત્રની વાત કરીએ તો આ ચિત્રમાં નવાબ બહાદુર ખાન પહેલાં તેમના બંને હાથોમાં તલવાર લઈને જો બહાદુર ખાન પહેલાં જ એના બંને હાથોમાં તલા તલવાર લઈને આવે છે પછી જો આ અલગ ટાઈપનું ઘોડાનું ને એનું ચિત્ર બનાવવામાં આવેલું છે રેડી આ જો બહાદુર ખાન ઉસ્માન ખાન બાબીનું છે બહાદુર ખાન ઉસ્માન ખાન બાબીનું જો આખા ચલચિત્ર રાખવામાં આવેલું છે પછી જો આ ચલચિત્રની આપણે વાત કરીએ ને તો આ ચલચિત્ર છે જૂનાગઢના નવાબ હમિત ખાન પ્રથમ હમિત ખાન પ્રથમનું છે રેડી હમિત ખાન પ્રથમનું રાખવામાં આવેલું છે પછી જો અહીંયા પાછું એક ચલચિત્ર રાખવામાં આવેલું છે આ ચલચિત્ર છે ને જૂનાગઢના નવાબના પૂર્વજ જાફરખાન ઉર્ફે સાદરખાન બાબીનું ચિત્રાકન થયું છે જોઈ લો આ સાદર ખાન બાબી ખાન જોઈ લો અહીંયા અલગ અલગ ટાઈપના તમને ચલચિત્ર રાજા મહારાજાના જોવા મળશે અને એનું નામ એ બધું જાણવું હોય તો એ તમને અહીંયા ડિટેલ નીચે મળી જશે ચાલો હજી જોઈએ આગળ કંઈ હોય તો જોવા જેવું હોય તો તમને બતાડું આ તો મિત્રો જે જૂના જમાનાના અહીંયા ચલણી સિક્કા રાખવામાં આવેલા છે રાજા મહારાજાના કાળના જે જે ચલચિત સિક્કા હોય ને રાણીના રાજા રાણી સિક્કા કે તમે જે કહી શકો છો એ અહીંયા રાખવામાં આવેલા છે ચારે બાજુ પછી છે ને જો અહીંયા યુએસએના ડોલર રાખવામાં આવેલા છે કે કોઈન ઓફ અધર પ્રિન્ટ સ્ટેટના અને યુએસએના ડોલર રાખવામાં આવેલા છે જો બે છે હા જો આ છે ને એ યુએસ ડોલર્સ છે બધા આ નીચેના યુએસ ડોલર્સ છે અને ઉપરના છે ને જો અધર અધર સ્ટેટના કોઈન હોય ને એ રાખવામાં જૂના જમાના તમને ચલચિત્રો નહીં એ બધું પણ તમને અહીંયા જોવા મળશે પછી જો અહીંયા સિક્કાનો ઇતિહાસ પણ લખેલો છે હવે જો બીજાના અહીંયા સામે જાય ને તો જો આ અલગ અલગ ટાઈપના છે ને આ રાજાના દાનપત્રો છે જો રાજાના દાનપત્રો કે ક્યાં ક્યાં રાજાએ ક્યાં કેટલું દાન કરેલું છે જો આ અલગ અલગ ટાઈપના દાનપત્રો અહીંયા રાખવામાં આવેલા છે કે જે રાજા રજવાડાનો કાનમાં જે રાજા લોકો દાનને એવું બધી કરતા હતા ને તો એના માટેનું જો આ દાનપત્રો જો આખે આખું અહીંયા દાનપત્રોનું સેક્શન રાખવામાં આવેલું છે જો આવડું મોટું દાનપત્રોનું સેક્શન છે જો હું તમને એક ઝૂમિન કર અલગ જ લેંગ્વેજમાં લખેલું છે એ ટાઈમના જમાનાની જે ભાષા આવતી હતી એ ભાષામાં અહીંયા લખેલું છે દાન કેવી રીતે એ લોકો કરતા હતા ને એ તમામ ડિટેલ અહીંયા લખેલી છે મિત્રો એ જૂનાણી જમાનાના અલગ અલગ ટાઈપના અવશેષો બેરિયા સ્તુપાના અવશેષો એવા અલગ અલગ ટાઈપના સ્ટુપાસ રાખવામાં આવે છે રિયલિસ્ટિક્સ ફ્રોમ બોરિયા સ્તુપાસ જો અલગ અલગ ટાઈપના અવશેષો અને ખડકોની આપણે કહીએ ને એ અહીંયા રાખવામાં આવેલા છે એ પણ તમને જો અહીંયા જોવા મળશે અલગ અલગ ટાઈપના અવશેષો અને ખડકોને એ બધે જો પછી બીજા જો અહીંયા અલગ અલગ ટાઈપના છે ને તમને અહીંયા સ્ટોન્સને પથ્થરને એ બધું અહીંયા રાખવામાં આવેલું છે જે તમને અહીંયા જોવા મળશે પછી જો અહીંયા જૂના જમાના ટાઈપની અલગ અલગ મૂર્તિસ પણ રાખવામાં આવેલી છે એ તમને મૂર્તિઓ પણ અહીંયા જોવા મળશે જેવી રીતે તમે જોઈ શકો છો અહીંયા મૂર્તિઓ પણ તમને અહીંયા જોવા મળી જશે મિત્રો જોઈ લો અહીંયા છે ને વસ્ત્ર કળા વિભાગ આપવામાં આવેલો છે અલગ અલગ ટાઈપના વસ્ત્ર કળા વિભાગ છે તો આમાં અંદર જઈને જો જૂના જમાનાના વસ્ત્ર જો વાવટો ને ફ્લેગ આ છે વાવટો ફ્લેગ બરાબર પછી છે સાડી જૂના જમાનાની જો સાડી જોઈ લો તમે કેવી સરસ મજાની સાડી અહીંયા રાખવામાં આવેલી છે પછી જો મને આ લાગે ત્યાં સુધી આ પણ સાડી જ છે જો જૂના જમાનાની સાડી હોય ને એ છે પછી જો આ જોઈ લો આ હાથ વિઝાણો રેડી હેન્ડ વિઝાણો ઝંડો ટાઈપ પછી જો આ આપણે તકિયું કંઈ ને તકીઓ રેડી પીલો એ છે અને જો હાથ વિઝાંગો છે પવન નાખવા માટે રાજા મહારાજાઓને એ પવન નાખવા માટે એનો ઉપયોગ થતો તો પછી જો આ જો આ કંઈક અલગ જ પ્રકારનું વસ્તુ રાખવામાં આનું એનું નામ બામ કાંઈ લખ્યું નથી અહીંયા રેડી આ એવું જેવું કાંઈ લાગ પણ આપણે એક્ઝેક્ટ નામનો કહી શકીએ જો આ અલગ અલગ ટાઈપના વસ્ત્રો અહીંયા રાખવામાં આવે છે પછી જો અહીંયા આપણે આવી ગયા છીએ સ્ટેટ ફ્લેગ ઓફ જૂનાગઢ તો જૂનાગઢનો ઝંડો આપણે કહી શકીએ ને તો જૂનાગઢનો ઝંડો અહીંયા રાખવામાં આવેલો છે જૂના જો કાળમાં જે જૂનાગઢનો ઝંડો હતો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આ જો પવન નાખવા માટેનું જે વાવટો ધ્વજ કહીએ ને એ છે રેડી આ એ અહીંયા રાખવામાં આવેલો છે પછી જો આ સાડી છે પાછી આપણે સાડીનો એક્ઝામ્પલ જોયો તો એ છે પછી આ સાફો આપણે ટર્બન જે માથામાં બાંધવાના હોય ને સાફો એ અહીંયા સાફો પણ રાખવામાં આવેલો છે પછી જો આ વાવટો ને ધ્વજ રાખવામાં આવેલો છે એક્ઝામ્પલ રાખવામાં આવે છે દિવાળી તો ચાલો હજી નીચે જઈને જોઈએ કે નીચે કઈ કઈ વસ્તુ છે હા તો મિત્રો આ છે ને તાવદાન છે પહેલાના જમાનામાં જ્યારે રાજાને બહાર ફરવા માટે જવું હોય ને તો એ જો આઈથી છે ને આખે આખું એક લાકડું બાંધી દેવામાં આવતું હતું પછી આની આગળ બે સૈનિક અને પાછળ બે સૈનિક એવી રીતે આ તાવદાન લઈને નીકળતા હતા અને જોઈ લો આ આગળથી આખે આખો આવો લુક આવે છે આનો આ તાવદાનનો અને જોઈ લો આઈથી છે ને એ આખે આખું લાકડું ભરાવી દેવામાં આવતું હતું અહીંથી અને આગળ સૈનિક લઈને આને ઉચકતા હતા તો મિત્રો જે આપણે રાજા માટેનું જોયું ને એવી રીતે તાવદાન છે અહીંયા રાણી માટેનું જો આ રાણી માટે લઈ જવા માટેનો આ તાવદાનનો ઉપયોગ થતો હતો જોઈ લો આ છે તાવદાન જેવી રીતે તમે જોઈ શકો છો અમે તમને આખું દેખાડી દીધું ચાલો હવે જઈએ નીચે અને હું તમને એક અલગ પ્રકારના બીજા ફોટા દેખાડું મિત્રો આ છે નવાબ મોહમ્મદ ખાનજી ત્રીજા કે જેનો ઈરાદો હતો જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો પરંતુ તે પોતાનો ઈરાદો પૂરો ન કરી શક્યા એનું કારણ હતું આપણા સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને આપણે આ ઈરાદામાં તેને સફળ થવા નહોતા દીધા અને એને પોતાના કૂતરાઓ લઈને ભાગી જવું પડ્યું હતું અહીંયા જુનાગઢમાંથી હા તો મિત્રો અત્યારે આપણે આખા આખું મ્યુઝિયમ ફરીને નીચે અત્યારે આવી ગયા છીએ આ મ્યુઝિયમના ટાઈમની વાત કરીએ તો સવારના દસ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી આ મ્યુઝિયમ ઓપન રહેશે આ મ્યુઝિયમ બુધવારે બંધ રહેશે અને કોઈ પણ ગવર્મેન્ટ હોલિડે હશે ત્યારે પણ તમને આ મ્યુઝિયમ બંધ જોવા મળશે તો આશા રાખું છું કે તમને આ વિડીયો હોય છે અને તમે અહીંયા સુધી આવી ગયા હશો જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો